જામનગરના પસાયા ગામમાં તંત્રએ ડિમોલેશન હાથ ધર્યું હતું જામનગર ગ્રામ્ય મામલતદાર પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરવા પહોંચ્યા હતા અને ચાર ઈટોના ભઠ્ઠાનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું તંત્રએ નોટિસ પાઠવ્યા બાદ ભઠ્ઠાના માલિકે દંડ ભર્યો હોવા છતાં પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે ભઠ્ઠાના માલિકે થોડા દિવસો પહેલાં જ રૂપિયા એકાવન હજારનો દંડ ભર્યો હતો બાકીની રકમ ભરવા માટે પણ ભઠ્ઠાના માલિક તૈયાર હોવા છતાં પણ તંત્રએ ભઠ્ઠા પર બુલડોઝર ફેરવ્યું હતું મારું નામ અર્જણભાઈ દાનાભાઈ પરમાર ગામ પસાયા પસાયા અહીંયા અમે ધંધો કરતા અમારી રોજ રોટી અમે હલાવતા તો મામલતદાર સાહેબને અમે દંડ ભરી દેવા હોવા છતાં એકાવન હજાર રૂપિયા દંડ ભર્યો તો એમને નોટિસ દીધી નોટિસ દીધી અને ડરાવી ધમકાવી અને અટાણા તોડી પાડવા આવ્યા છે ડિમોલેશન કરવા આવ્યા છે લાખો લાખો રૂપિયાનું નુકસાન કર્યું અમારા ચાર ભટ્ટા તંત્રના કારણે અમારા કાચા રહ્યા અમને અહીંયા અંદર ઉતરવા ન દેતા અંદર ઉતરવા ન દેતા નુકસાન અમારું લાખો રૂપિયાનું નુકસાન કર્યું છે સત્તર અઢાર લાખ એટલું તોડી નાખી છે ચારેય બાપ દીકરાની ચાર ભટ્ટા ચાર ભટ્ટા તોડી નાખ્યા છે દંડ ભર્યો હોવા છતાંય અમને નોટિસમાં એવું આવતું એવું લખીને આવતા હતા કે આમાં દંડ ભરેલો નથી સત્તર આઠે અમે દંડ ભરી દીધો મામલતદાર સાહેબને બરાબર જે દંડ આવ્યો દંડ અમે ભરી દેવા હોવા છતાંય અમને કાયદાકીય અજ્ઞાન છે એટલે ખબર નહોતી તોય અમારો દુરુપયોગ જ કર્યો અમને હેરાન પરેશાન કરી નાખ્યા મામલતદાર જામનગર ગ્રામ્ય અને પસાયાથી નાની માટલી તરફ જવાના જે રોડ પર અમે આજે ઈટ ભઠ્ઠાનું દબાણ હટાવવા આવ્યા છે આપેલા મામલતદાર દ્વારા કલમ એકસઠ નીચે કેસ પણ ચલાવવામાં આવ્યો હતો દંડ પણ એમને કરવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રાંત અધિકારી દ્વારા બસો બેની નોટિસ આપવામાં આવી હતી અને આશરે બે મહિનાથી કેસ ચાલુ હતો અને નોટિસો આપીને આજે ફાઇનલી ચાર નોટિસો પછી અમે અહીં એક્શન લેવા માટે આવ્યા છીએ